Thank you.
नमस्कार विद्यार्थी मित्रों, ઘણી વખત સર્વનામો બદલતો
ઘણી વખત સિંગલ પ્લુરલ કરવાનું હોય છે, ઘણી વખત સબ્જેક્ટ મેલ મેલ તો ફિમેલ કરવામાં આવે છે, પણ મોટા ભાગે આ ટોપિકમાં બે માર્ક્સ માટે ચેન્જ જે ટેન્સમાં ચેન્જ થતા હોય છે એ ખાસ પૂછવામાં આવે છે. તો આજે આપણે ટેન્સની બહુ સવિસ્તર ડિટેલ્ડ એના એક્ટિવ ફોર્મ્સ કેવા હોય છે, ટેન્સમાં પેસિવ ફોર્મ્સ કેવા હોય છે, ટેન્સમાં ક્વેશ્ચન કેવી રીતે બનતા હોય છે, એક્ટિવ ક્વેશ્ચન પેસિવ ક્વેશ્ચન્સ એટલે બધા જ ફોર્મેટ આજે આપણે સમજી લઈશું. Now let's start the topic tense in English. વિદ્યાર્થી મિત્રો, ટેન્સ ને સૌથી પહેલા તો આપણે નામ લઈ લઈશું. કા ગુજરાતી ભાષામાં આપણે બચપનથી ભણતા આવ્યા છે કે કાળ ત્રણ પ્રકારના, વર્તમાન કાળ, ભૂતકાળ હોઈ શકે, પરંતુ ઇંગ્લિશ લેંગ્વેજમાં એના પેટા પ્રકાર પણ પાડવામાં આવ્યા છે. તો કેવી રીતે? સૌથી પહેલા જોઈશું આપણે નેમ ઓફ ટેન્સ. તો અહીંયા પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ આ મુખ્ય ત્રણ કાળ રહ્યા. અને એના પેટા પ્રકારની વાત જો કરીએ તો સિમ્પલ એટલે સારું, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ જો કોલમ બનશે, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો બનશે. આ કોલમમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ અને અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાનકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભૂતકાળ, અને ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભવિષ્યકાળ. અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ પૂર્ણ વર્તમાનકાળ, પાસ્ટ પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળ, અને ફ્યુચર પરફેક્ટ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ચાલુ પૂર્ણ ભૂતકાળ. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. પછી આપણે નામ તો જોઈ લીધા છે, જેના આપણે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર સિમ્પલ કન્ટિન્યુઅસ પરફેક્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો એક્ટિવ ફોર્મમાં વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દેવાંશ રાઇટ્સ અ પોએમ. વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ખાસ કાળજી લેવાનું છે, ત્રીજો પુરુષ એકવચન કરતા હોય તો ક્રિયાપદને એસટી ક્લિયર સાથે આપણે જોઈ શકીએ દેવાંશ રાઇટ્સ અ પોએમ. અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ લીધું છે એટલે અહીંયા ક્રિયાપદના મૂળરૂપ વિભન તરીકે ઓળખીએ છીએ. દેવાંશ રોટ કોય સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્રિયાપદ તો ભૂતકાળ રૂપ હોય છે એટલે વિટુઅલ. જો
इने डिफरेंस क्या पड़े सिंपल प्रेजेंट टेंस में राइट छे जारे सिंपल पास्ट टेंस में राइट ना बदला के रोज जाते हैं अने सिंपल फ्यूचर टेंस में शाल के भी अनुपयोग થાય છે એટલે शाल के भी प्लस बी बने सिंपल प्रेजेंट टेंस में क्रियापद નું મૂળ રૂપ આવે सिंपल पास्ट टेंस में क्रियापद નું ભૂતકાળીય રૂપ આવે અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શાલ કે વી પ્લસ વી બહાર આ જોવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વપરાય રોજિંદા જીવનની ક્રિયા દર્શાવવા કે આ ડીસીન ઇઝ હું ડીસ બનાવ યુ સ્ટડી ઇન શિરવાલા સ્કૂલ તમે શિરવાલા સ્કૂલમાં ભણો છો ધ સન રાઇઝિસ ટુ ઇસ્ટ સૂરજ પૂર્વમાં ઉગે છે તે યુઝ્યુઅલી ગો ટુ સ્કૂલ તેઓ સ્કૂલે જાય છે દે પ્લે ક્રિકેટ એવરી ડે ઇન ધ મોર્નિંગ તેઓ સવારમાં બસ ક્રિકેટ રમે છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ભૂતકાળમાં થયેલ ઘટના સિમ્પલ પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં થઈ હોય કોઈ નિશ્ચિત નહીં થતી હતી થઈ ચૂકી હતી સર્વ સામાન્ય ભૂતકાળની ઘટના કોઈ વિઝિટેડ વડોદરા અમે વડોદરાની મુલાકાત લીધી હતી તો અહીંયા વીટુ આવે અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં દેવાંશ વિલ રાઇટ અ પંજર શાલ કે વિલ વી શાલ પ્લે ક્રિકેટ હવે વી પછી શાલ આવે પણ ઘણી વખત શાલ કે વિલનો ઉપયોગમાં ઘણી વખત દ્વિધા થતી હોય છે સામાન્ય રીતે આઈ અને વી સબ્જેક્ટ વિથ આપણે શાલ વાપરી પરંતુ ઇફ દેર ઇઝ સર્ટનલી જો કે નિશ્ચિત છે કે તમે કોઈ કાર્ય ચોક્કસ કરવાના છો તો તમે લખી શકો આઈ વિલ હેલ્પ યુ મેં ચોક્કસ મદદ કરીશ આઈ વિલ ટીચ યુ હું તમને ભણાવીશ આઈ શાલ ટીચ યુ એક સર સામાન્ય રીતે ભવિષ્યમાં ભણાવીશ પણ જ્યારે આઈ વિલ ટીચ યુ એટલે ભણાવીશ જ ટૂંકમાં નિશ્ચિતતા દિલમાં આવી જાય છે અહી આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ફોર્મ આવ્યું છે દેવાંશ સિંહ રાઇટિંગ અ પોએમ દેવાંશ નામનો વિદ્યાર્થી છે જે કવિતા લખી રહ્યો છે ઈ જ રાઇટિંગ લખી રહ્યો છે અહીં આપણે સૌથી બધાનો નામ તો ટેન્સ એટલે આઈએનજી વાળો છે એટલે આપણે ગમે તે રીતે આઈએનજી વાપરીએ ને એક વચન કરતા હોય તો ઈ વાપરીશું બહુવચન કરતા હોય તો આર વાપરીશું અને આઈ કરતા હોય તો આપણે એન વાપરીશું અને ક્રિયાપદમાં આઈએનજી વાપરીશું અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વાન્ટ કે વેર ક્લાસ વી ફોર વી ફોર એટલે ક્રિયાપદ નો આઈએનજી વાળો દેવાંશ વોઝ રાઇટિંગ અ પોએમ દેવાંશ કવિતા લખી રહ્યો છે દેવાંશ વોઝ રાઇટિંગ અ પોએમ એટલે અહીંયા દેવાંશ કવિતા લખી રહ્યો હતો ક્રિયા ચાલતી હતી આમાં ક્રિયા ચાલી રહી છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ક્રિયા ચાલી રહી છે ત્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ક્રિયા ચાલતી હતી અને ભવિષ્યમાં ક્રિયા ચાલતી હશે એટલે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં દેવાંશ વિલ બી રાઇટિંગ અ પોએમ દેવાંશ કવિતા લખતો હશે અહીંયા શાલ કે વિલ પ્લસ બી પ્લસ વી
પૂર્ણ વર્તમાન કાળ જે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે પણ તેની અસર હજી ચાલે છે તે ભૂતકાળ બની નથી. ઘણી વખત પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય છે કે સર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું ફરક છે. ઘણી વખત સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચનામાં અને પ્રેઝન્ટ પરફેક્ટની વાક્ય રચનામાં બાળકો ભૂલ કરતા હોય છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ભલે ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોય છે પરંતુ તે ક્રિયા ભૂતકાળ બની નથી તેની અસર હજી ચાલુ છે. દાખલા તરીકે આઈ took my lunch. મેં મારો ભોજન લીધો એ સારો ભૂતકાળ છે. પરંતુ તમે ભોજન લઈ લીધો છે અને તમને કે સામેથી ચાલો કઈ જમવા આવો ચાલો જમી ત્યારે તમે જમ્યા છો. તમે ભલે જમવાની ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ ભોજન અત્યારે લેવાની અત્યારે આવશ્યકતા નથી. તો તમે તે સમયે બોલો છો Sorry, I have taken my lunch. Have plus with you. મારો ભોજન લઈ લીધો છે એની અસર જે ચાલે છે મારે લેવાની છે. ઘણી વખત આપણે જે આપણે શિક્ષણ મેળવેલું છે તે શિક્ષણ મેળવવાના અનુસંધાનમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વાપરીએ છીએ. ભલે તમે ડિગ્રી 10 વર્ષ પહેલા લીધી હોય 20 વર્ષ પહેલા લીધી હોય કહી શકું છું કે દાખલા તરીકે મેં 2000 સાલમાં એમએ પૂર્ણ કર્યું છે. આઈ પાસ્ડ એમએ એવું નથી બોલતો મેં મારે એવું જ બોલવું છે કે આઈ હેવ પાસ્ડ એમએ ઇન 2000. તો 2020 સાલમાં મેં મારો એમએ પૂર્ણ કર્યું છે એટલે એમએ પૂર્ણ કર્યું છે એટલે સ્ટીલ આઈ એમ હોલ્ડિંગ ધ સેમ ડિગ્રી એટલે એના સર હજી ચાલે છે. એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હોય પણ તેની અસર હજી ચાલે છે ત્યારે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ વર્તમાન કાર્ય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ.
अरे सुनो मुझका, पास्ट परफेक्ट, पास्ट परफेक्ट टेंस क्या होता है? पास्ट परफेक्ट टेंस भूतकाल नो भूतकाल चा घणियो तो काल को अवस्थो में भूल करे छे कि आया साधन भूतकाल है पूर्ण भूतकाल में सो पर छे मैं भी गई कि आई विजिटेड ताजमहल, मैं ताजमहल में मुलाकात की थी साधन भूतकाल, परंतु मैं दिल्ली में मुलाकात देता पहला तो ताजमहल में मुलाकात रही थी रॉय तुम्हारे लोगों पर से आई हैव विजिटेड द ताजमहल बिफोर आई विजिटेड हियर, मैं दिल्ली में मुलाकात देता पहला तो मैं ताजमहल में मुलाकात ले चुके था। आप कह सके आई हैड बिटन माय होमवर्क देन आई वेंट टू स्कूल, मैं मारो होमवर्क लेके आता हूं तो 25 को लेते એટલે બંને ક્રિયાઓ ભૂતકાળમાં જ છે, પરંતુ હોમવર્ક લખવાની ક્રિયા એ પૂર્ણ થઈ ચૂકી હતી પછી તમે સ્કૂલે ગયા હતા, એટલે હોમવર્ક લખવાની ક્રિયા માટે આપણે આ બે ઘટનાઓ છે વારાવર્તી, તો પ્રથમ નંબરમાં જે ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી એના માટે પૂર્ણ ભૂતકાળ આપે છે। ઘણી વખત પૂર્ણ ભૂતકાળ સાથે ભૂતકાળ જાણીમાં સમજી લો તમે ઘરે ગયા હતા અને પેલા પપ્પા ઓફિસે જતા રહ્યા હતા કે માય ફાધર હેડ ઓલરેડી લેફ્ટ ફોર ધ ઓફિસ બિફોર આઈ રીચ્ડ ધ ઓફિસ, એટલે તમે ઘરે ગયા હતા એના પહેલા પપ્પા ઓલરેડી ઓફિસ જઈ ચૂક્યા હતા, ત્યારે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય। વિદ્યાર્થી મિત્ર આપણે બોલીએ એમ કહીએ કે ભવિષ્ય ભાગી શકાય નહીં, પરંતુ અમુક ઘટનાઓ એવી છે જે નિશ્ચિત હોય છે। કેવી રીતે? કે આપણે કહી શકાય કે અપેક્ષા રાખીએ કે ભાઈ જૂન ઓગસ્ટ મહિના એન્ડ સુધી સ્કૂલો ચાલુ થઈ શકી હશે, આપણે અંદાજ માર્ચ 2021 સુધી અમે બારમાની પરીક્ષા આપી ચૂક્યા હોઈશું, જે ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે, એકાદ પ્રોજેક્ટ, એકાદો કન્સ્ટ્રક્શન ચાલતો હોય અને કન્સ્ટ્રક્શન આટલા સમયગાળામાં પૂર્ણ થઈ ચૂક્યો હશે, ધ બિલ્ડિંગ વી હેવ બીન બિલ્ડ, એટલે કેસી હોય કેસી માટે છે કે આઈ વિલ હેવ રિટર્ન માય હોમવર્ક, મે મારો હોમવર્ક પૂર્ણ થઈ ચૂક્યો છે, એ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે પૂર્ણ નિષ્કર્ષણ પર પ્રેઝન્ટ પરફેક્ટ કરતે વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બેમાં ફરક છે। મેં ઇંગ્લિશ ભણાઈ રહ્યો છું ચાલુ